અહીં આપણી પાસે લંબચોરસ પ્રિઝમ છે જેનો આકાર માછલી ઘર અથવા ઈંટ જેવો દેખાય છે અને જે આ ઘન એકમ વડે બનેલો છે અને આ દરેક ઘન એકમ એક ચતુર્થાંશ ફૂટ ગુણ્યા એક ચતુર્થાંશ ફૂટ ગુણ્યા એક ચતુર્થાંશ ફૂટ જેટલો છે તેને આ રીતે જોઈએ તો તે દરેકની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એક ચતુર્થાંશ ફૂટ છે જે ઘન એકમ કંઈક આવો દેખાય છે તે દરેકના માપ લખીએ તો આ એક ચતુર્થાંશ ફૂટ છે આ એક ચતુર્થાંશ ફૂટ છે અને આ પણ એક ચતુર્થાંશ ફૂટ છે જે તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ છે આ માપ પરથી આ આખા લંબચોરસ પ્રિઝમનું ઘનફળ શું થાય તે શોધવાનું છે જે ઘણી બધી રીતથી શોધી શકાય છે સૌપ્રથમ વિચારીએ કે દરેક ઘન એકમનું ઘનફળ કેટલું થાય અને વિચારો કે કેટલા ઘન એકમ અહીં સમાઈ શકે છે તો ચાલો તે આપણે કરીએ આ ઘન એકમનું ઘનફળ v બરાબર 1/4 ફૂટ ગુણ્યા 1/4 ફૂટ ગુણ્યા 1/4 ફૂટ બીજી રીતે પણ લખી શકાય બરાબર 1/4 ગુણ્યા 1/4 ગુણ્યા 1/4 ઘન ફીટ અથવા ફીટનો ઘન જેને ફીટની 3 ઘાતના સ્વરૂપમાં લખી શકાય છે ઘન ફીટ 1/4 ગુણ્યા 1/4 બરાબર 1/16 ગુણ્યા 1/4 બરાબર 1/64 બરાબર 1/64 ફીટનો ઘન અથવા ઘન ફીટ આમ આ દરેક ઘન એકમનું ઘનફળ 1/64 થશે હવે વિચારો કે કેટલા ઘન એકમ અહીં સમાઈ શકે છે આપણે ફક્ત અહીં બે જ સ્તર જોઈ શકીએ છીએ પ્રથમ સ્તરમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 ઘન એકમ છે આમ આ પ્રથમ સ્તરમાં કુલ 8 ઘન એકમ સમાઈ શકે છે આ લંબચોરસનું પ્રથમ સ્તર છે અને આ બીજું સ્તર છે જેમાં પણ 8 ઘન એકમ સમાઈ શકે છે આમ 8 + 8 બરાબર 16 તેથી કુલ ઘનફળ બરાબર 16 ગુણ્યા 1/64 ફીટનો ઘન ઘનફૂટ બરાબર 16/64 ઘનફૂટ છેદ ઉડાડતા આપણને મળશે 1/4 ઘનફૂટ જે આપણું ઘનફળ છે હવે બીજી પણ રીત છે કે જેથી ઘનફળ શોધી શકાય છે આમ આપણને ઘનફળ મળ્યું 1/4 ઘનફૂટ આ ઘનફળ હવે બીજી રીતથી પણ શોધી શકાય છે આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી તે શોધી શકીએ છીએ અહીં પહોળાઈ 2 × 1/4 બરાબર 1/2 ફૂટ છે ઊંચાઈ 2 × 1/4 બરાબર 1/2 ફૂટ છે અને છેલ્લે લંબાઈ 4 × 1/4 4/4 બરાબર 1 ફૂટ છે આમ આપણે ઘનફળ શોધવા માટે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડશે તેથી ઘનફળ શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈ અહીં 1 ફૂટ છે તેથી 1 × પહોળાઈ 1/2 ફૂટ છે તેથી 1/2 × ફરીથી 1/2 ફૂટ છે અહીં ટપકું એ દશાંશ ચિહ્ન નથી પરંતુ ગુણાકાર દર્શાવવાની એક રીત છે જેને આપણે ચોકડીની નિશાની વડે દર્શાવીએ છીએ 1 × 1/2 × 1/2 શું થાય જે થશે 1/4 આ બધા જ એકમ ફૂટ ફૂટ ફૂટમાં હોવાથી ફૂટ × ફૂટ × ફૂટ બરાબર ફીટની 3 ઘાત અથવા ઘન ફીટ 1/4 ઘન ફૂટ કોઈ પણ રીતે જવાબ સરખો જ મળે છે